આવનાર મિત્રો, આજે સૌરાષ્ટ્રની જાત્રાની ટીમ આજે ગણેશ ચતુર્થી નિમિત્તે મિત્રો એવા ગણપતિના દર્શન કરવા જઈ રહ્યું છે કે જેના દર્શન કરતા જીવન ધન્ય બની જાય છે. જી હા મિત્રો, આજે વરસાદી વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રની જાત્રાની ટીમ આજે વિનાયક ગણપતિ સપડા, જે જામનગરથી 18 કિલોમીટર અને કાલાવડથી 35 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે મિત્રો, ત્યારે આ મંદિરની મિત્રો વિશેષતા એવી છે કે મંદિરની ધાર પરથી એક પથ્થર ખેડૂત પોતાની વાડીમાં લઈ જઈ અને મેકવામાં આવે તો ખેડૂતના પાકને નુકસાન કરતા ઉંદરને કણળગત થતી નથી. અને બીજા નંબરની વાત મિત્રો એવી છે કે ધાર ઉપર ચડતા જ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની પ્રતિમા જે દર્શનાર્થીઓ માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યારે હજારો લોકો આજે ગણપતિ દાદાના દર્શન કરવા માટે મિત્રો ઉમટી પડ્યા છે. જે ગણપતિ દાદાની મૂર્તિ ના જે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે, ત્યારે મિત્રો આ સપડા ગણપતિ મંદિર એટલું કુદરતી રમણીય લાગે છે કે જે મંદિરની નીચે જ એક નદી આવેલી છે, ત્યારે આજે સવારથી જ મિત્રો અનેક ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે ગણપતિ દાદાના મોરિયાના નાદથી આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું. ત્યારે મિત્રો તમે પણ એકવાર આ સિદ્ધિવિનાયક દાદાના આ મંદિરને દર્શન કરજો. મિત્રો ડુંગરની ટેકરી ઉપર જ કુદરતી રમણીઓની વચ્ચે ગણપતિ દાદાની વિશાળ એક પ્રતિમા આવેલી છે જે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે આજે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ગણપતિ દાદાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું. મિત્રો આ સપડા સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર કે જે જામનગર હાઈવે ઉપર આવેલું છે, જામનગરથી 18 કિલોમીટર અને કાલાવડથી 35 કિલોમીટર મિત્રો આ મંદિર આવેલું છે. આપ પણ એકવાર સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન કરજો. આજે અમારી ટીમ સૌરાષ્ટ્રની જાત્રા ખાસ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન માટે આજે ખાસ આવી પહોંચી છે. ત્યારે આ જ મંદિરના મહંત એવા શ્રી મિલનગીરી બાપુ શું કહે છે, આવો સાંભળીએ. જે જામનગરથી 18 કિલોમીટર દૂર અને કાલાવડથી 35 કિલોમીટર દૂર જે વચ્ચે ઊંચી ટેકરી ઉપર ગણપતિ મંદિર આવ્યું, આજથી 550-600 વર્ષ જૂનું મંદિર છે. ગણપતિ મહારાજ ગુજર સુતારને સપનામાં આવ્યા હતા. જે ગુજર સુતારને તમતી સુધી વેણે વાત કરી, મારો વજન ફૂલ જેવું છે, તું મને અહીંથી બારે કાઢ ને તારા બળદગાડામાં બેસાડી દે. ગુજર સુતાર નો ધંધો નાનો મોટો સુતારી કામ કરતા અને બાકી રજવાડાની ખેતીવાડી વાવતા. સમય દરમિયાન એને જ્યારે ગણપતિ બાપાના ઉપાસક તો હતા, પણ આ 3 દિવસ સુધી સપને દેખાતી પ્રતિભા, એટલે તળિયે જઈને પ્રતિભા કાઢી આવ્યો ગણપતિ બાપાની, જે આપણે સપડા સિદ્ધિવિનાયક મંદિર કહીએ છીએ. જ્યારે નીકળી ત્યારે 125 ની હતી પ્રતિભા, આજે વર્ષની ચોખાના દાણા જેટલી વધાય છે. આ પ્રમાણે આકાર લીધો છે. આ મંદિરની ખાસિયત છે કે એક માનતા જે કંઈક પરંપરા હતી કે ધાર ઉપરથી જે કોઈ પણ એક પથ્થર કિસાન ખેડૂત એની વાડી માટે નુકસાન વાડીમાં નુકસાન કરતો હોય ઉંદર, અને કાંઈ માનો કે બીજ ખાઈ જતું હોય, પાક ખરાબ કરતો હોય, આ ધાર ઉપરથી તમે પથ્થર ખેતીમાં રાખો એટલે નુકસાન કરતું બંધ થઈ જાય. એ જ પથ્થર તમારે જે લઈ ગયા હોય પાછો મૂકવો પડે, પાંચ લાડુ ધરવા પડે, જે ધાન વાયું યથાશક્તિ ધાન ધરવું પડે. એ મંદિરે આજે જે અહીંયા કાર્યક્રમ ગોઠવવામાં આવે છે વર્ષના, વૈશાખ ગણેશ ચતુર્થી મહોત્સવ, ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ, વૈશાખ ચતુર્થીમાં 4,000-5,000 પબ્લિક હાલીને આવીને પ્રસાદનો લાભ લે, ધન દર્શનનો લાભ લે છે અને એના ગણપતિ બાપાના આશીષ પામે છે. એ જ રીતના ભાદરવી ગણેશ ચતુર્થીના મહોત્સવમાં આશરે 1-1.5 લાખ પબ્લિક હાલીને આવીને દર્શનનો લાભ લે છે, પ્રસાદનો લાભ લે છે અને મનોવાંછિત ફળ પામે છે અને આશીષ મેળવે છે ગણપતિ બાપાના. જે પથ્થરની માનતા જે કહે છે એ આ ધાર ઉપરથી તમે કોઈ પણ એક પથ્થર લઈ તમારા ખેતરમાં રાખો, માનો કે તમારે 5 વીઘા છે કે 500 વીઘા છે, જે પડામાં તમને નુકસાન કરતું હોય, બીજ ખાઈ જતું હોય કે પાક ખરાબ કરી નાખતું હોય ઉંદર મૂસક મારા, ધાર ઉપરથી તમે કોઈ પણ પથ્થર લઈને વાડીમાં રાખો એટલે નુકસાન કરતું બંધ થઈ જાય. પણ એ જ પથ્થર તમારે પાછો મૂકવા આવવું પડે, યથાશક્તિ ધ્યાન કરવું પડે અને પાક લાડુ જોવાનું પડે.